નમસ્કાર મિત્રો, માય લેન્સ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે અને હું ધરમજી ચૌહાણ આજે તમારી સમક્ષ GSAT-6A ઉપગ્રહની તમામ માહિતીઓ લઈને આવ્યો છું. આ GSAT-6A ઉપગ્રહની માહિતી આપણે અલગથી જોવાનું એક મુખ્ય કારણ એ છે કે આ જે લોન્ચ કરવામાં આવી છે તે ઇસરો દ્વારા આ લોન્ચિંગ બહુ મહત્વનું લોન્ચિંગ ગણવામાં આવ્યું છે. તો કઈ રીતે આ મહત્વનું છે, આમાં કયા કયા પહેલું છે તે આપણે વારાફરતી વારા આખી વસ્તુઓ જોઈએ. ઇસરો દ્વારા જે ગયા અઠવાડિયે GSAT-6A ઉપગ્રહ જે અવકાશમાં મૂકવામાં આવ્યો તે શ્રીહરિકોટામાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું જે લોન્ચિંગ વ્હીકલ હતું કે જેના દ્વારા આ આખે આખો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે તે GSLV-F08 હતું. GSLV નું ફૂલ ફોર્મ થાય છે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જો આપણે GSAT નું પણ ફૂલ ફોર્મ જોઈએ તો આવું જ કંઈક થઈ છે કે જીઓસિંક્રોનસ સેટેલાઇટ, કે જે ઉપગ્રહોને જીઓસિંક્રોનસ ઓર્બિટમાં મૂકવામાં આવે જે વિષુવવૃત્તની એક્ઝેક્ટ ઉપર પરંતુ થોડાક એંગલે આ ઉપગ્રહોને મૂકવામાં આવે છે તો તે GSLV લોન્ચિંગ વ્હીકલ દ્વારા મૂકવામાં આવે છે. આ આખે આખો ઉપગ્રહનું જે ડેવલપમેન્ટ સ્ટેજ હતું તે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં પૂર્ણ થયું હતું. આ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આખે આખો ઉપગ્રહ ડેવલપ કરવામાં આવ્યું છે. હવે આ ઉપગ્રહનું લોન્ચિંગ આટલું મહત્વનું શું કામ છે તે આપણે જોઈએ. તેના ત્રણ મુખ્ય કારણો છે. સૌથી પહેલું, આ જે ઉપગ્રહ છે તે એસ બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ ના એક કોમ્યુનિકેશન બેન્ડ દ્વારા કામ કરે છે. તો આ એસ બેન્ડ કોમ્યુનિકેશન છે શું? એસ બેન્ડ તે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે આપણે ભણી ચૂક્યા છીએ, તો તેમાં એક ફ્રીક્વન્સીની રેન્જ આવે કે 2 GHz થી લઈને 4 GHz. તો આ વચ્ચે જો ફ્રીક્વન્સી કોઈ હોય તો તેને એસ બેન્ડ ફ્રીક્વન્સી કહેવામાં આવે. તો આ સેટેલાઇટ તે 2 GHz થી લઈને 4 GHz ફ્રીક્વન્સી યુઝ કરશે એટલે તેને એસ બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ કહેવામાં આવે છે. આ એસ બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ બીજે ક્યાં યુઝ થઈ શકે? તો અત્યારે આપણી પાસે આ યુઝ કરીએ છીએ તો આપણે વેધર માટે જો આપણે ચેક કરવું હોય વેધર રડાર્સમાં તો ત્યાં એસ બેન્ડ યુઝ થઈ શકે છે. પછી 4G નેટવર્ક માટે જે આખા દેશ જે 4G નેટવર્ક વાપરે છે અત્યારે, તો તેના માટે જે ફ્રીક્વન્સીની જરૂર છે તે 2.5 GHz છે જે આ ફ્રીક્વન્સીની અંદર આવે છે, તો તે એસ બેન્ડ ફ્રીક્વન્સી જ વાપરે છે. તો આ થયું પેલું કારણ. હવે આપણે બીજા કારણ તરફ જઈએ તો જે રોકેટનું બીજું સ્ટેજ છે, રોકેટના 3 સ્ટેજ અલગ અલગ હોય છે કે પહેલું સ્ટેજ જ્યારે એ લોન્ચ થાય, બીજા સ્ટેજ જે એનું બીજું એન્જિન હોય અને ત્રીજા સ્ટેજમાં તેનું ત્રીજું એન્જિન હોય જે અવકાશમાં જાય. તો જે બીજા સ્ટેજનું એન્જિન હતું તે ભારત દ્વારા પોતાની રીતે ડેવલપ કરાયેલું એક વિકાસ એન્જિન હતું. આ એન્જિનનું નામ વિકાસ એન્જિન છે અને આ એન્જિન તે ભારત દ્વારા પોતાની રીતે ડેવલપ કરાયેલું હતું અને આ લોન્ચિંગમાં તે સક્સેસફુલ ગયું છે અને આ તે બીજું મુખ્ય કારણ આ લોન્ચિંગનું બન્યું છે. ત્રીજું મુખ્ય કારણ એ છે કે જે ત્રીજા સ્ટેજનું એન્જિન છે તે એક ક્રાયોજેનિક એન્જિન છે. આ એન્જિન ક્રાયોજેનિક એક એવું એન્જિન છે કે જે નાસાની સફળતાનું એક કારણ બની જાય છે. નાસા અત્યાર સુધી જે લાંબા લાંબા મિશન્સ અવકાશમાં મોકલે છે તો તેનું એક મુખ્ય કારણ એ છે કે તે લોકો પાસે ક્રાયોજેનિક એન્જિનની ટેકનોલોજી છે. ભારત પણ હવે પોતાની રીતે ક્રાયોજેનિક એન્જિન ડેવલપ કરવા માટે સક્ષમ બની ગયું છે અને આ ફ્લાઇટ છે તે સક્સેસફુલ રીતે 6ઠી ફ્લાઇટ ક્રાયોજેનિક એન્જિન દ્વારા સંપૂર્ણ કરવામાં આવી છે. આ ઉપગ્રહના ત્રીજા સ્ટેજમાં ક્રાયોજેનિક એન્જિનનો યુઝ કરવામાં આવ્યો છે. ક્રાયોજેનિક એન્જિનમાં બહુ કંઈ ફેર ન હોય પણ જે બળતણ વાપરવામાં આવે તેમાં જે ગેસ હોય, જે ગેસ પદાર્થ હોય તેને લિક્વિફાઈ કરી અને પ્રેશરમાં તે લોકોને ભરવામાં આવે છે. અને ક્રાયોજેનિક એન્જિન માટે સૌથી સારું ફ્યુલ, સૌથી સારું બળતણ તે લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન છે.
તો આ ત્રણ એવા મુખ્ય કારણો છે કે જેના લીધે આ આખે આખું જીએસએલવી નું લોન્ચિંગ તે એક મુખ્ય મહત્વનું બની ગયું છે. તો આમાં આ રીતે આ બધા મુખ્ય કારણો દ્વારા આ લોન્ચિંગ GSAT-6A ઉપગ્રહોનું લોન્ચિંગ તે એક મહત્વનું ગણવામાં આવ્યું છે. હવે તેના આપણે એપ્લિકેશન જોઈ લઈએ, યુઝ જોઈ લઈએ. તો આપણે જેમ વાત થઈ કે એસ બેન્ડ કોમ્યુનિકેશન યુઝ કરવામાં આવ્યું છે, તો આનું જે એક એન્ટેના છે, જે આમાં એન્ટેના ફિટ કરવામાં આવ્યું છે, તે નોર્મલ એન્ટેના કરતાં ત્રણ ગણું મોટું એન્ટેના છે, કે જે આપણે ઉપગ્રહોમાં એન્ટેના ફિટ કરીએ તેના કરતાં ત્રણ ગણું છે. એટલે આ કવરેજ આપણને વધારે આપી શકે એમ છે. પછી જે 2015માં ઇસરો દ્વારા GSAT-6 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો, તેના સપોર્ટ માટે અને તે વધારે કવરેજ કરી શકે તેના માટે આ ઉપગ્રહ તેના સપોર્ટ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. પછી જેમ આપણે એસ બેન્ડની વાત કરીએ, તો આપણને 4G માં પણ તેની સર્વિસ મળી શકે અને બીજી મોબાઈલની બ્રોડબેન્ડ સર્વિસમાં પણ આપણે આ સેટેલાઇટનો આ ઉપગ્રહનો યુઝ કરી શકીએ. તો મિત્રો, આપણે આખે આખું GSAT-6A ની માહિતી આખે આખી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા વિડીયોઝની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.